बनासकांठाना थरादमां सिंचाई अने पीवाना पाणीनी मांग साथे नर्मदा कमांड एरिया बहारना 97 गामोने नर्मदा कमांड एरियामां समावेशनी मांगने लईने खेडूतोनी लवाणाथी थराद सुधीनी बाइक रेली निकळी हती। खेडूतोए नायब थराद नायब कलेक्टरने आवेदन पत्र पाठवीने खेडूतोनी मांग स्वीकारवा माटे रजूआत करी हती। बनासकांठा जिल्लाना दियोदर पालनपुर अने वडगाम बाद हवे थरादमां पण जळ આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે। આજે યુવા ખેડૂતો દ્વારા થરાદ તાલુકાના લવાણા ગામથી થરાદ સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। થરાદ સહિત સરહદી વિસ્તારમાં સિંચાઈ અને પીવાના પાણીની માંગ સાથે ખેડૂતો બાઇક રેલી સ્વરૂપે નીકળ્યા હતા। ખેડૂતોની માંગ છે કે નર્મદા કમાન્ડ એરિયા 97 ગામોને સમાવેશ કરવામાં આવે અને સુજલામ સુફલામ કેનાલ રાજસ્થાન સુધી લંબાવવામાં આવે અને કેનાલમાં પાણી છોડવામાં આવે, પાણી અમારો અધિકાર છેના નારા સાથે નીકળેલી બાઇક રેલી 30 કિલોમીટર ફરીને થરાદ નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી હતી અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ખેડૂતોની પાણીની માંગ સ્વીકારવા રજૂઆત કરી હતી। ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો થરાદમાં પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ગાંધીનગરમાં વિધાનસભાનો ઘેરાવ પણ કરવામાં આવશે। હવે અમારે આમ તો સતત 4 વર્ષથી ખેડૂત સમિતિની રચના કરેલ છે, એમો મિનિયમ અમારો એવું છે કે પાણી મળતું નથી બરાબર। બનાસકાંઠા ઇલાકો એટલે થરાદ તાલુકાના 97 ગામ છે જે પૂર્વ પટ્ટીમાં આવ્યા છે તે પાણીથી ખૂબ વંચિત છે। અમે સતત 4 વર્ષથી આંદોલન કરીએ છીએ પણ અમારી કોઈ રાડ કે ફરિયાદ આ સરકાર બહેરી મૂંગી હોય એવું અમને લાગે છે, કશું કોઈ સાંભળવા તૈયાર જ નથી। હાલ આવો ઉનાળો છે, પાણીની એટલી વિકટ પરિસ્થિતિ, ગામોગામ પીવાના પાણીની પણ તકલીફ છે, બોરના તળ ઊંડા જઈ રહ્યા છે, પણ અત્યારે કોઈ પણ સાંભળવા તૈયાર નથી। સરકારમાં દેખાય છે ખોટા ખર્ચા થાય છે પણ પાણી બાબતમાં કોઈ ખર્ચો અમને નહીં દેખાતો। આજે અમે બોળી સંખ્યામાં બધા યુવાનો મિત્રો દોસ્તો ભેગા થઈ અને પાણી માટે આંદોલન કર્યું છે। આજે થરાદ તાલુકાના જે પૂર્વ પટ્ટીના 97 ગામ છે જે પાણી વિના ટળવળે છે અને એ લોકોએ સૌએ સાથે મળીને ખેડૂત સંઘર્ષ સમિતિ બનાવી હતી। એ સંઘર્ષ સમિતિ સતત 4 વર્ષથી આવેદનપત્ર આપે છે પણ વડીલોના આવેદનપત્રથી સરકારે માન્યો નહીં, એટલે યુવાનો પોતાના ભવિષ્યને લઈને ચિંતિત બન્યા છે અને એ લોકો આજે 2000 બાઇકની સાથે લગભગ 4-5 હજાર ખેડૂતોએ રેલી યોજી છે અને રેલીની માગણીઓ એવી છે કે પૂર્વ પટ્ટીના જે 97 ગામ છે એને નર્મદા કમાવણમાં સમાવેશ કરવામાં આવે, જે સુજલામ સુફલામ યોજના મહત્વાકાંક્ષી યોજના હતી અને રાજસ્થાન બોર્ડર સુધી યોજના કરીને પાણીથી ભરવાની હતી એ પણ સરકારે જે ટૂંકાઈ છે એ રાહથી આગળ વધારી અને બોર્ડર સુધી વધારવામાં આવે અને હજી સુધી પાણીનો ટેમ્પો પણ છોડ્યો નથી તો કાયમી એને ભરેલી રાખવામાં આવે એવી પણ માગણી છે।